સ્ટાર્ટ. મુંબઈની અંધારી આલમ હજુ પણ હયાત છે, પરંતુ એનું સ્વરૂપ હવે અનેક વિભાગોમાં વર્ગીકૃત થઈ ગયું છે, અને એમાં અજવાળી આલમ પણ ખંડણીખોર નીતિ અપનાવીને રાજકારણ, અપરાધ અને ફાઇનાન્સનો અજબ ત્રિવેણી સંગમ રચી લાસ વેગાસ જેવી એક આધુનિક પ્રણાલિકા દેખાય છે. પરંતુ અપરાધોના પાટનગર તરીકેની મુંબઈની છબી હવે ભૂંસાતી જાય છે, અને એ સ્થાને હવે દેશના પાટનગર દિલ્હીએ ડંકો વગાડ્યો છે. નવી દિલ્હીમાં પંચરત્ન અપરાધીઓનો મેળો જામેલો છે. એમાં નેપાળની જેલ તોડી નાસી આવેલા ગેંગ લીડરો છે, મધ્યપ્રદેશના ઓનકોલ હત્યારાઓ છે, પંજાબના ડ્રગ માફિયાઓ છે, જૂના તમિળ ટાઈગરો છે. ટૂંકમાં વૈવિધ્યસભર ભારતને શોભે એવું એક એન્ટી મેઘધનુષ અહીં છે. પાટનગર નવી દિલ્હી હવે મહદઅંશે આ અંધારી આલમના હાથમાં સરી ગયું છે. છેલ્લા 3 મહિનામાં 50થી વધુ ગોળીબારની ઘટનાઓએ આકાર લીધો છે. ગત મહિને તો 23 જૂને એક જ દિવસમાં દિલ્હીમાં 9 હત્યાઓ થઈ હતી. નવી દિલ્હીમાં આજકાલ એક પણ સ્થળ નાગરિકો માટે સલામત નથી. લગભગ દરરોજ આંગળિયા પેઢીઓને લૂંટવાના બનાવો નોંધાય છે. દ્વારકા વિસ્તારના ભર બપોરે ફિલ્મી સ્ટાઇલમાં ગેંગવોર થઈ સામસામે 2 જૂથો વચ્ચે ગોળીબારની રમઝટ બોલી. દિલ્હી પોલીસની ઇન્ટેલિજન્સ શાખા પાસે અહીંની અંધારી આલમની કોઈ માહિતી નથી, કારણ કે એ શાખા દિલ્હી રાજ્ય સરકારની કુર્નિશ બજાવવામાં વ્યસ્ત છે અને રાજકીય છાનબીન પર જ તેનું ધ્યાન છે. દિલ્હી પોલીસના છેલ્લા વાર્ષિક રિપોર્ટ બતાવે છે કે ઈસવીસન 2017માં દિલ્હીમાં 2,23,000થી વધુ અપરાધી કિસ્સાઓ બન્યા, અને ઈસવીસન 2019માં 2,36,000થી વધુ ગુનાઓ પોલીસ દફતરે નોંધાયા. આ આંકડાઓ લાસ વેગાસ જેવા અપરાધી શહેરોની એવરેજ નજીકના છે. પાટનગર નવી દિલ્હી રાજ્ય સરકાર હસ્તક છે, જેના મુખ્યમંત્રી કેજરીવાલ છે. કેજરીવાલ એક નવા મોડેલ સ્ટેટનો પરિચય આપવામાં એટલા ગળાડૂબ છે કે ગૃહ ખાતા પર તેમની પકડ રહી નથી. કેન્દ્રની એનડીએ સરકાર ખુદ દિલ્હીમાં બિરાજમાન હોવા છતાં તે કેજરીવાલના લોકપ્રિય સામ્રાજ્યમાં અરાજકતા ચાહે છે. ભાજપની ઘોર અનિચ્છાએ કેજરીવાલ દિલ્હી રાજ્ય સરકાર ચલાવે છે. ભાજપે કોંગ્રેસ પાર્ટીને ઝુકાવી દીધી છે, પણ કેજરીવાલનો કુતુબ મિનાર ઝુકાવી શકી નથી. એનો ભાજપને ડંક છે, એટલે દિલ્હીની અંધારી આલમને કેટલાક સ્થાનિક રાજકીય પરિબળો દ્વારા હવા મળે છે. એ હવાની મદદ લઈને જ વારંવાર ભડકો થયા કરે છે. નાગરિકોના જાહેર જીવન અને જનવ્યવહાર માટે હવે દિલ્હી બિલકુલ સલામત શહેર રહ્યું નથી. કેટલાક હત્યાકાંડો તો સ્પેશિયલ મીડિયા પર લાઈવ પ્રસારિત થયેલા છે. સ્ટોપ.